અને ડ્રોન પાયલોટ્સ યુ આર વેલકમ. એટલે આવી જાઓ હવે તમારા ડ્રોન લઈને. આપણી પાસે એ વ્યવસ્થા નથી એટલે આપણે તો આમ જ શૂટ કરશું વિડીયો બધા, પણ જેની પાસે ડ્રોન છે એ આવી જાઓ. તમારી રીલ્સ ઉપર મિલિયન વ્યૂ તો ટચ કરશે જ ગમે એમ કરીને, કારણ કે જગ્યા એવી છે. હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણા નવા વિડીયોમાં. આજે ખૂબ યુનિક જગ્યાએ આવવાનું થયું છે. જે લોકેશન તમે મારી પાછળ જોવો છો ને, આ તમે જોવો છો એ ક્યાં ગયું? આ હા, મંદિર છે. આપને થાય નહીં કે કચ્છમાં છે, જોકે બધા વિડીયોમાં મારી પહેલી લાઈન આ જ છે કે આપણે થાય નહીં કચ્છમાં છે, પણ આ છે એન્ટ્રન્સ. લખેલું છે પ્રીતિ તરાઈ, બી અવેર ક્રોકોડાઇલ ઇન સાઇડ. ઓકે, હવે આનું જે લોકેશન છે ને, તમને એક્ઝેક્ટ લોકેશન એ હું તમને વિડીયોની વચમાં કહીશ, કારણ કે મને ખબર છે કે આપણે એટલા મહાન છીએ કે આખો વિડીયો જોતા નથી અને ખાલી લોકેશન જોઈને પછી એમ કહી છે કે ભાઈ તમે લોકેશન આપો, વિડીયો અમે લોકેશન આપો, જગ્યા અમે પોતે જઈને જોઈ આવશું. પણ આપણે જગ્યા પણ લોકેશન પણ બધું સાથે જોવાનું છે. આજે આજે છે સન્ડે, રવિવાર વિથ પરિવાર, અને હવે તમને એ પ્લેસ દેખાડું. આ છે એ મંદિર જ્યાં આજે આપણે આવ્યા છીએ. બ્યુટિફુલ લોકેશન. એટમોસ્ફિયર પણ બહુ જ સરસ છે અત્યારે. આ જગ્યા બહુ જ મસ્ત જગ્યા છે અને હવે આપણે ધીરે ધીરે મંદિર તરફ પહોંચી રહ્યા છીએ. હું આગળ ઉતરી ગયો હતો, જોકે છે રસ્તો અહીંયા આવવાનો વિથ કાર, પાછળ આવે જ છે કાર્સ બધી, પણ હું આગળ ઉતરી ગયો હતો કારણ કે મને એમ હતું કે આપણે પગે પગે રસ્તો જે છે એ એક્સપ્લોર કરીએ. ઓકે, તો અંદર જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ. નમસ્કાર, જય માતાજી. આપ અત્યારે જોઈ રહ્યા છો એ સ્થળ છે ચાવડકર રખાલનું, શ્રી મોમાય માતાજીનું મંદિર. અહીંયા માત્ર મોમાય માતાજી નહીં પણ રુદ્રાણી માતાજી, ત્રિપુરા સુંદરી, મહાકાળી માતાજી પણ સાથે બિરાજમાન છે. આ સ્થાન જે છે એ રાજા બાવા, જે કચ્છ રાજવંશ છે, એમની પર્સનલ પ્રોપર્ટી છે અને એમના કુળદેવીનું આ સ્થાન છે. મોમાયમાં છે એ રાજવંશના કુળદેવી છે અને એમના માટે જ અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે. પણ અફસોસ એ કે જયારે મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયું ત્યારે રાજા બાવાની હયાતી હતી, પણ જયારે મંદિરનું કાર્ય સંપન્ન થયું ત્યારે એ આપણી વચ્ચે ન હતા. રાજા બાવા અને એમના ધર્મપત્ની મહારાણી સાહેબ પ્રીતિદેવી, એમણે આ મંદિરનું કાર્ય સંપન્ન કર્યું, એમના હસ્તે સંપન્ન થયું. આ સ્થળનું નામ છે ચાવડકા રખાલ, જે હવે અપભ્રંશ થઈને ચાવડા રખાલ અથવા ચાવડકા એવી રીતે બોલાય છે. આ જે સ્થળ છે એ રખાલ જે છે એ રાજવી પરિવારની પર્સનલ પ્રોપર્ટી છે, પર્સનલ રખાલ છે, અને એવું પણ કહી શકાય કે ગુજરાતમાં આ એકમાત્ર એવું પ્રાઇવેટ જંગલ છે કે જે પ્રાઇવેટ છે, જેની માલિકી કોઈ એક રાજવંશ પરિવાર કે કોઈ એક પરિવારની હોય. જનરલી બધા જ રખાલ અને વન ક્ષેત્ર હવે સરકાર હસ્તક હોય છે, પણ આ રખાલ છે એ રાજવંશ પરિવાર હસ્તક છે. અને રાજવંશ પરિવાર રાજા એમના પૂર્વજો અહીંયા ફરવા અને એમના શિકારના શોખને પૂરો કરવા માટે આવતા હતા અને ત્યારથી જ આ ક્ષેત્ર એમના અંડરમાં આવેલું છે. એટલે એમ કહી શકાય કે આ રાજવી પરિવાર પૂરતો સીમિત રહે એટલે અહીંયા બીજું કોઈ આજુબાજુ વિકાસ નથી થયેલો, માત્ર જંગલ વિસ્તાર જ છે અને એની સંપૂર્ણ માલિકી રાજવંશ પરિવારની હજી પણ છે. આ સ્થળ વિશે કહીએ તો કુદરતના સાનિધ્યમાં અને
બિલકુલ પ્રાકૃતિક સ્થળ છે. અહીં નજીકમાં જ એક મહાદેવજીનું મંદિર છે જે પણ ખૂબ જ પ્રાચીન છે અને મંદિર તરીકે નહીં પણ મહાદેવજીના જાગૃત સ્થાન તરીકેનું છે. આ મંદિરને છત નથી બનાવી શકાતી એવી લોકવાયકા પણ છે કે મહાદેવજી પણ એમની પૂજાનો પણ હજી પણ રાજવંશ પરિવાર જ સંભાળી રહ્યું છે અને એમ પણ કહેવાય છે કે આ રખાલમાં દીપડાની હાજરી પણ છે. ઘણા બધા દીપડા પહેલા હતા અને એ જે મહાદેવજીનું મંદિર છે એની બાજુમાંથી જ પાણીનું ઝરણું નીકળે છે ત્યાં અવારનવાર દીપડા દેખા દેતા હોય છે. ખૂબ જ પ્રાકૃતિક રમણીય સ્થળ છે, એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ અને એ મુલાકાત ખાસ ચોમાસાની ઋતુમાં લેવાય તો બહુ અવિસ્મરણીય થઈ જાય એવું છે. આગળ જઈએ તો એક રખાલનું સરોવર છે, મોટું સરોવર છે, ભંગ સરોવર આઈ થિંક, અને એમાં ઘણા બધા મગર છે અને એ જે સ્થળ છે સરોવરની પાળ ઉપર ખૂબ જ સરસ મજાનું જંગલનું દૃશ્ય છે. એમાં મોટા ઝાડ ઉપર એક માચડું બનાવેલું છે એટલે તમને બિલકુલ જંગલનું ફીલ આવે એવું છે અને ફોટો શૂટ માટે, પ્રીવેડ શૂટ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન કહેવાય એવું એ સ્થળ છે. તમે જોઈ શકો છો અહીંયા કને આ મોટું મંદિર છે અને આજુબાજુ આ જે શક્તિપીઠ, એક આપણા 51 જે શક્તિપીઠ માતાજી છે એમના બધા નાના નાના મંદિર છે બરાબર. અને મેઇન એન્ટ્રન્સ છે અહીંયાથી અને આખો જે એરિયા છે રખાલ એ મહારાવ શ્રીના અંડરમાં એમને જ સંપત્તિ છે એટલા માટે. એટલે પહેલી વાત તો એક રખાલ એટલે શું થાય એમ તો અઘરા અઘરા ક્વેશ્ચન ન પૂછ મને. કોઈ ગામ કે એવું નથી. અચ્છા, એક જાતનું કહેવાય કે જંગલ જેવું, જંગલ જંગલ એને આપણે અને રખાલ કહીએ છીએ. હા બરાબર બરાબર. ચાવડકા રખાલ કહેવાય, બહુ મોટું ત્યાં કને તળાવ છે. શૂટિંગ ચાલુ છે ને? ઉપર ચાલુ છે એટલે પાણીમાં જાત બધું. અને આગળ એક મહાદેવનું મંદિર બહુ સરસ છે રખાલની પેલી બાજુ. હા, ત્યાં ગાડી ઊભી છે બે ચાર. ના, ઓલી બાજુ છે. ત્યાં જે મોસડ ઊભી છે ગાડીઓ સાઈડ. ના, એનાથી પણ ઓલી સાઈડ. આપણે હાલવાનું છે ત્યાં? આજે નથી. ત્યાં હાલવું હોય તો જરૂર અંદર છે. રસ્તો કેવો છે પૂછવું પડે પૂજારી છે. આપણે આવ્યા ત્યાં વિશે આપણે માહિતી લઈએ. હા તો ગોતીએ જરાક કોઈ. હાલો, તમે કઈ કહેવા ઈચ્છો છો જગ્યા વિશે? હા સાહેબ, શ્રીને બધી ખબર છે પણ કોઈ દી કઈ બોલતા નથી. ઇન્ટ્રોવર્ટ લાગે છે. હા, આપણી સાથે ટીચર પણ છે. કોણ ટીચર? આ ટીચર છે, એમને પૂછી જો રખાલ નો મીનિંગ શું છે. આ બનાવવાનો વિચાર મહારાવ સાહેબ ને છે ને લગભગ 4-5-6 વર્ષ પહેલા આવ્યો હતો અને બહુ ટૂંકા ગાળામાં એમણે બહુ સારું બનાવી લાગ્યું. તમે વર્ષ પહેલા આવ્યા ત્યારે એટલું બધું નહીં હતું, કઈ જ નહોતું, અહીંયા કામ જ ચાલુ હતું ખાલી છેલ્લા વર્ષ 1-2 વર્ષમાં. અને આ જગ્યાનું ભવિષ્ય હું કદાચ ખોડલધામ તરીકે જોઈ શકું છું ટૂંક સમયમાં. એમ સરસ આ જગ્યા એટલી થઈ જશે વિકસિત, ખોડલધામ જેટલી વિશાળ જગ્યા છે, સાચી વાત છે. અને ચોમાસામાં તમે અહીંયાનું કુદરતી સૌંદર્ય જોવો એટલે તો ઓહો હો એમ. વાહ, હું આવું છું આખવામાં. ઘોડો બોલે છે? બોલે જ નહીં ઘોડો તો. બેઠે ખાલી તુમ બજાવ તાલી. આ ખરેખર એમ કચ્છના જ ઘણા લોકોને ખરેખર તો જે જગ્યાએ આ છે એની આસપાસના જે છે ગામ એમને જ ખ્યાલ છે કે આ જગ્યા આવી અહીંયા તૈયાર થઈ ગઈ છે. અને થ્રી મંથથી આ જગ્યા ઓપન છે અને છેલ્લા 3 વર્ષથી આનું કામ હાલતું હતું અને હવે આ જગ્યા પબ્લિક માટે ખુલ્લી છે. મંદિર છે, કચ્છના જે છેલ્લા કિંગ હતા એમની ઈચ્છા હતી કે આ જે આપણે રખાલ છે એની અંદર આવું એક ભવ્ય મંદિર તૈયાર થાય અને ટૂંક સમયમાં જ જેમ જેમ આ વિડીયો તમે શેર કરશો એમ એમ લોકોને ખબર પડતી જશે કે આવી એક જગ્યા પણ કચ્છમાં એક્ઝિસ્ટ કરે છે. બાકી તો જગ્યા જોરદાર છે, ચોમાસામાં તો બહુ જ મસ્ત. અને ડ્રોન પાયલોટ્સ, યુ આર વેલકમ. એટલે આવી જાઓ હવે તમારા ડ્રોન લઈને
આપણી પાસે એ વ્યવસ્થા નથી એટલે આપણે તો આમાં જ શૂટ કરશું વિડીયો બધા, પણ જેની પાસે ડ્રોન છે એ આવી જાઓ, તમારી રીલ્સ ઉપર મિલિયન વ્યૂ તો ટચ કરશે જ ગમે એમ કરીને, કારણ કે જગ્યા એવી છે અને આરતીનો ટાઈમ પણ ટૂંક સમયમાં થાય છે, એટલે ડ્રોન પાયલટ્સ ઓલ યોર્સ, મારી જવાબદારી અહીંયા પૂરી થાય છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, અને આવતા રહેશું આપણે નવી નવી પ્લેસીસ સાથે અને કચ્છને વધુમાં વધુ એક્સપ્લોર કરશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. હવે આપણે ક્રિકેટ કન્ટિન્યુ કરીએ.